દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા દિવસે ને દિવસે બગડી રહી છે તેથી દરેક માટે ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ અને બાળકો માટે ગર્ભાવસ્થા પર વાયુ પ્રદૂષણની પ્રતિકૂળ અસરો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ બની ગયું છે આપને જણાવી દઈએ કે વાયુ પ્રદૂષણને કારણે સગર્ભા સ્ત્રીઓને પ્રીમેચ્યોર ડિલિવરી ઓછું વજન મૃત જન્મ અથવા જન્મજાત ખામી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ગર્ભાવસ્થા પર વાયુ પ્રદૂષણની અસર વાયુ પ્રદૂષણ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે કેવી રીતે જોઈશું આજના ખાસ વિડિયોમાં નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે જુહી વાયુજન્ય પ્રદૂષણ માત્ર પ્લેસેન્ટાના સ્વાસ્થ્યને જ અસર કરતું નથી પરંતુ બાળકના વિકાસ અને સાથે સાથે તેની વૃદ્ધિને પણ અસર કરે છે બાળક પર વાયુ પ્રદૂષણની અસર તેના પર નિર્ભર કરે છે કે તે ક્યારે પ્રદૂષકોના સંપર્કમાં આવ્યો ને તે કેટલા સમય સુધી વાયુ પ્રદૂષકોના સંપર્કમાં રહ્યો ને તેની તીવ્રતા કેટલી હતી વાયુ પ્રદૂષણ અનેક સ્વરૂપોમાં થાય છે વાયુ પ્રદૂષણ વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે અને તે ઘરની અંદર અને બહાર બંને જગ્યા પર હોઈ શકે છે આઉટડોર વાયુ પ્રદૂષણમાં ધુમ્મસનો પણ સમાવેશ થાય છે આ સિવાય પ્રદૂષણ આગથી પણ થાય છે ઘરની અંદર હોય કે બહાર અને ધુમાડાથી પણ થાય છે જેમાં તમાકુનો ધુમાડો પણ સામેલ છે જે વ્યક્તિઓ ઝેરી પદાર્થોનું સંચાલન કરે છે અથવા પ્રાણીઓની નજીક કામ કરે છે અથવા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરે છે તેઓ પણ હવાના પ્રદૂષકોના સંપર્કમાં આવે છે દિવાળી પર વાયુ પ્રદૂષણથી બચવા માટે શું કરવું તો બહારની હવાના પ્રદૂષણના સંપર્કમાં ઘટાડો કરવા માટે સગર્ભા સ્ત્રીઓએ દિવાળી દરમિયાન ઘરની અંદર રહેવું જોઈએ ઘરમાં એચઈપીએ ફિલ્ટર સાથે એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાથી અંદરની હવાની ગુણવત્તામાં વધુ સુધારો થઈ શકે છે આ દરમિયાન હાઇડ્રેશન જાળવી રાખો અને સંતુલિત આહાર લો દિવાળી દરમિયાન ફટાકડાનો ઉપયોગ પર નિયંત્રણ અને નિયમન કરવાના સરકારી પ્રયાસોને સમર્થન આપો ફટાકડાના વેચાણ અને ઉપયોગને ઘટાડવાના હેતુથી નિયમો હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે આવા જ અવનવા વિડીયો માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે મને આપશો રજા નમસ્કાર